એક સરકારી શાળામાં વિદ્યાર્થીઓમાં ભાષા અને શિક્ષણ મજબૂત બને તે માટે લેંગ્વેજ લેબોરેટરીથી ભાષા શીખવાડવાનું શરૂ કર્યું છે, જેમાં બાળકોએ અલગ અલગ પ્રોજેક્ટ રજૂ કર્યા છે. આ છે ભાવનગરથી 10 કિલોમીટર દૂર આવેલી જિલ્લા પંચાયત હસ્તકની સરકારી પ્રાથમિક શાળા. ખાનગી શાળાને ટક્કર મારતી આ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કંઈક નવું આપવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે શિક્ષક માધુરીબેન પંડ્યાએ. બાળકોમાં શબ્દ ભંડોળ વધી શકે તેવા હેતુથી તેમણે એક લેંગ્વેજ લેબના નામે અલગ વર્ગ બનાવ્યો છે, જ્યાં વિદ્યાર્થીઓને રોલ પ્લે, સ્પેલિંગ કોમ્પિટિશન, પ્રોજેક્ટ રીડિંગ કરાવવામાં આવે છે. કોર્સ હોય એ તો આપણે રૂટીનમાં ભણાવતા જ હોઈએ, અમારે જે સિલેબસ ચલાવવાનો હોય, પણ એ સિવાયના અમુક એવા ગ્રામરના ટોપિક હોય, બોડી લેંગ્વેજના ટોપિક હોય, કે કેવી રીતે એને ઇન્ટરવ્યુ ફેસ કરવું, કે કેવી રીતે ઇલોક્યુશન કોમ્પિટિશનમાં બોલવું, એસે રાઇટિંગ કરવાનું હોય, એસેમાં કેવી વસ્તુ નાખવી જોઈએ. ગુજરાતીમાં સ્ટુડન્ટ લખી શકતા હોય, પણ ઇંગ્લિશમાં લખી શકવું, એનામાં ડેવલપ કરવું. વોકેબ્યુલરીમાં અમારે એવું હોય કે સ્પેલિંગને એવું ન લખાવવાનું હોય, તો અહીંયા બધા એક્શનના કાર્ડ્સ હોય, અને જેમ જેમ ચાર્ટ્સ ને બધું વાંચતા જાય સ્ટુડન્ટ છે એ રોલ પ્લેઝ કરે. અહીં બાળકોએ 50થી વધુ પ્રોજેક્ટ રજૂ કર્યા છે. આ તૈયાર થયેલા પ્રોજેક્ટોમાં અંગ્રેજી અને સંસ્કૃત વિષયનો પણ સમાવેશ થયો છે. આ ઉપરાંત અહીં વ્યાકરણ અને વબ તેમજ પ્રીપ્રોજેક્શન વગેરેની તાલીમ પણ આપવામાં આવે છે. અહીંની આ પ્રવૃત્તિને વાલી તેમજ વિદ્યાર્થીઓએ આવકારી છે. અહીંયા બોડી લેંગ્વેજની જે વાત છે એ વિદ્યાર્થીને પોતાને નૃત્યની રીતે, ગીતની રીતે અને લયબદ્ધ રીતે શીખવવામાં આવે છે. અને ખરેખર તમારી ચાલવાની જે વાત છે તો વિદ્યાર્થી ચાલવાની જે વાત છે એ પ્રેક્ટિકલી બતાવે છે કે ચાલવા માટેનો શબ્દ આ છે. આજકાલ પોતાના બાળકોને ખાનગી શાળામાં બેસાડવા માટે વાલીઓની આંધળી દોટ ચાલી રહી છે, પણ એવું નથી. હવે તો સરકારી શાળામાં અદ્યતન ટેકનોલોજી અને સારા અભ્યાસુ શિક્ષકો છે, તેનું ઉદાહરણ આ અવાણિયા ગામની શાળા છે. નીતિન સોની, VTV ન્યૂઝ.